બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે લોકડાઉનની સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ખૂબ જ જરૂરી છે. જો કે હજુ સુધી કેટલાક ગામડાઓમાં આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકાના 77 ગામડાઓમાંથી કેટલાક એવા ગામડાઓ છે કે જ્યાં સરપંચ અને તલાટીની નિષ્કાળજીના લીધે ગ્રામજનો બિંદાસ નિયમોને નેવે મૂકી ફરી રહ્યા છે. જો કે ઘણા ખરા ગામો નિયમોનું પાલન કરતા પણ નજરે પડી રહ્યા છે. ધાનેરા તાલુકાના થાવર ગામ પછી કુમર ગામના ગ્રામજનો પણ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે, જેમાં સવાર અને સાંજે 2 કલાક માટે ખુલતી દુકાનો નિયમ પ્રમાણે બંધ થઈ જાય છે અને દિવસ દરમિયાન સજ્જડ લોકડાઉનનું પાલન કુમર ગામમાં થઈ રહ્યું છે. કુમર ગામની બહાર આવેલા ગુજરાત ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કુમર ગ્રામ પંચાયત સાથે ગ્રામજનોએ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે આઇસોલેટ વિભાગ શરૂ કર્યો છે. ટ્રેનિંગ સેન્ટર ખાતે હોસ્પિટલ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જ્યાં બાળકો અભ્યાસ અને ટ્રેનિંગ માટે આવતા હતા એ સંકુલમાં આજે સારવાર માટે ગ્રામજનો આવી રહ્યા છે. ગામડામાં તબીબો ના હોવાના કારણે કુમર ગામના આઇસોલેટ વિભાગમાં ખાનગી તબીબને બેસાડી વાયરલ બીમારીના લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. હાલના વિકટ સમય પ્રમાણે શહેરમાં આવેલા નાના મોટા દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, જેમાં મોટાભાગના દર્દીઓમાં કોરોના વાયરસના લક્ષણો પણ જોવા મળતા હોય છે. આવા સમયે અન્ય બીમારી માટે આવતા દર્દીઓ પણ કોરોના વાયરસનો ભોગ બની રહી છે, જેને ધ્યાને લઈ ગામે ગામ કોવિડ સેન્ટર તેમજ આરોગ્ય ચકાસણી માટે તબીબ હોવા જરૂરી છે. કુમર ગામ ખાતે પણ હંગામી કોવિડ કેર સેન્ટર ઊભું કરી સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ગામમાં જ સારવાર મળી રહે તેવી સુવિધા ઊભી કરાઈ છે, તેમજ આઇસોલેટ થવા માટે ટ્રેનિંગ સેન્ટરમાં બેડની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. વૈશ્વિક કોરોનાની મહામારીમાં અમારા કુમર ગામની અંદર અમે સ્થાનિક ગામના આગેવાનો, દૂધ મંત્રી, ડેપ્યુટી સરપંચ તથા સ્થાનિક આગેવાનોને ભેગા લઈ અને તમામ દુકાનદારોને સંકલન મળી 3 તારીખથી અમે છેક લોકડાઉન ગામમાં જાહેર કર્યું છે. સવારે 2 થી 3 કલાક જ દુકાન ચાલુ કરવામાં આવે છે. આખો દિવસ અમારા ગામની અંદર દુકાનો છેક બંધ રહેશે. એનાથી જે અવારનવાર થતા માણસો જે અવારનવાર થાય વધારાના વગર કામના, એ આમાં પણ ફાયદો થયો છે. અને સરકારની શ્રીની સૂચના મુજબ અમારા ગામની અંદર ગુજરાત ટ્રેનિંગ સેન્ટરમાં અમે ગામ લોકોના સહયોગથી અને સરકારના શ્રીના સહયોગથી અમે કોવિડ સેન્ટર ચાલુ કર્યું છે. એમાં આઇસોલેશનમાં અમે દર્દી રાખીએ છીએ, વત્તા લેબોરેટરી લેબ કરાવીએ છીએ. એમને બીપી કોઈ પણ તકલીફ હોય નાના મોટી તો એક સ્થાનિક ડૉક્ટર બોલાવી MBBS અને એમને પણ સારવાર મળે છે. અને આરોગ્ય અધિકારી શ્રી, મેડિકલ ઓફિસર શ્રી, THO સાહેબ શ્રી, TDO સાહેબ શ્રી પણ વારંવાર અમારા ગામની મુલાકાત લઈ અને અમને ગામને ને અમને સૂચના આપે છે. એ પ્રમાણે અમે એમનું પાલન કરીએ છીએ અને આનાથી અમને અમારા ગામ લોકોને વધારે ફાયદો થાય અને કેમ કરીને અમારું ગામ આ પ્રગતિ, આ કોરોનાના ભરણાની મહામારીમાંથી બહાર નીકળે એ અમે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. અને જાગૃતિ આવે એ પ્રમાણે અમે દરેક જે દર્દી આવે અમારે ત્યો એમને સમજાવી અને લેબમાં જો રિપોર્ટ આવે તો એમને ત્યાં હોમ ક્વોરન્ટાઇન કરવાની ફરજ પાડીએ છીએ. ન પડે તો એમને પણ ઘરે કહીએ કે ભાઈ તમે અલગ રહો અને તમારી જાતિ રીતે અલગ પોતાની રીતે સ્વૈચ્છિક બધાનું કોવિડનું પાલન કરી અને આ મહામારીમાંથી બહાર નીકળો એવી અમે પણ આશા વ્યક્ત કરીએ છીએ. ધાનેરા તાલુકાના કુમર ગામે આરોગ્યને લઈ ગ્રામજનો સેવા આપી રહ્યા છે. આઇસોલેટ વિભાગમાં દર્દીઓ સારવાર માટે રહેવા માટે તૈયાર થતા નથી. જો કે કુમર ગામના સેવાભાવી આગેવાનો દ્વારા કોરોના પોઝિટિવ વ્યક્તિ પોતાના ઘરે કે ખેતરમાં હોમ આઇસોલેટ થાય તે માટે પણ ગ્રામજનોને સમજણ પૂરી પાડી રહ્યા છે. હાલના કોરોના વાયરસના કપરા સમયે ગ્રામજનોની જાગૃતતા અને સેવા જ કોરોના વાયરસને હરાવવા માટે અસરકારક થાય તેમ છે. કોવિડ સેન્ટર અમારા કુમર ગ્રામ પંચાયત વતી જે ચાલુ કરેલ છે એની અંદર આઇસોલેશનની વ્યવસ્થા કરેલ છે. હાલ અમે પંચાયતની ટીમ, ડેરી મંત્રીશ્રી અને તમામ યુવાનો જાગૃત બધા ભેગા મળીને અને હાલ જે પણ કેસને કે અમુક કોઈ એવા લક્ષણો દેખાય તો એમને પણ અમે મળી, એમને રૂબરૂ સમજાવી અને તાત્કાલિક એમને ઘર પૂરીથી સારવાર મળી રહે અથવા અહીંયા કોવિડ સેન્ટરની અંદર દાખલ થઈ અને ત્યાં પણ એમની વ્યવસ્થા કરેલ છે. અને એમને અમે બધા ભેગા મળી અને સમજાવેલ છે કે ભાઈ આપનું કોરોનાનું જે ગાઈડલાઇન મુજબનું છે જે પાલન કરો અને અમે ફરીથી જે પણ આગળની હજી વિકટ પરિસ્થિતિ આવે એને કંટ્રોલ કરવા, કાબૂ કરવા માટે હાલ અમારા ગામની અંદર આજુબાજુના ગામના જે પણ પેશન્ટ આવે છે અહીંયા એમને અમે પૂરેપૂરી સારવાર અમારા અહીંયા કોવિડ સેન્ટરમાં મળી રહે છે. અચ્છા, લોકો તૈયાર થાય આઇસોલેટમાં રહેવા માટે? આઇસોલેટમાં રહેવા માટે તૈયાર નહીં થતા, એમને અમે ઘર માટે એમને પર્સનલ વ્યવસ્થા અથવા એમના ઘરના જે બીજા પરિવાર છે એમને દૂર કરી અને એમને પર્સનલ ત્યાં ઘરની અંદર રાખવા માટે અમે એમને વ્યવસ્થા કરેલ છે.
થાનેરા તાલુકાના થાવર કુમર ગામની જેમ અન્ય ગામોમાં માત્ર બેડ મૂકી કોવિડ સેન્ટરો ઊભા કર્યા વગર બીજી વ્યવસ્થા કરવી જરૂરી છે, જેથી કોરોના વાયરસ પોઝિટિવ દર્દીને સુવિધાઓ સાથે સારવાર આપી શકાય.